તો કેટલું મહત્વપૂર્ણ છે આ વિધેયક વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ. કિંજલ, જે રીતે હવે ગુજરાતી ભાષાનો વ્યાપ વધે અને શાળા લેવલથી જ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં સજ્જતા કેળવે તે મુદ્દેનો ચોક્કસ આ પ્રયત્ન હોઈ શકે છે, કેટલી મહત્વનું આ જોગવાઈઓ હશે, કેટલી મહત્વનો આ કાયદો બનવા જઈ રહ્યો છે? હજુ ચિરા ખૂબ જ મહત્વનો કાયદો ગુજરાત માટે ચોક્કસ કહી શકાય, કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં પોતાની માતૃભાષા માટે ઉદાસીનતા હોવાનું નોંધાયું છે. હાઈકોર્ટ દ્વારા પણ ગુજરાતી ભાષાને લઈને ફટકાર લગાવવામાં આવી છે. ગુજરાત સિવાયના જો અન્ય રાજ્યની વાત કરવામાં આવે, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે પછી કર્ણાટકા હોય કે પછી અન્ય જે નોર્થ ઇસ્ટના રાજ્યો હોય, તમામ રાજ્યો પોતાની માતૃભાષાને લઈને, કેમ બંગાળ હોય, આ તમામ જે એ રાજ્યો છે કે જે પોતાની માતૃભાષાને લઈને ખૂબ જ સજાગ છે. માતૃભાષાનો સતત ઉપયોગ થાય, બાળકોમાં માતૃભાષાની અંદર કેટલીક જે બાબતો છે તે શીખવાડવામાં આવે, રૂટ્સ આવે તે જોવા મળતું હોય છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગુજરાતીને લઈ અને એક ઉદાસીનતા છે. તેના કારણે જે બાળકો છે, બાળકોની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતીવાળો જે ભાવ છે અથવા તો ગુજરાતી લેંગ્વેજ છે તેને લઈ અને ખૂબ જ ઉદાસીનતા જોવા મળે છે. પરીક્ષાના જ્યારે પરિણામ જોતા હોય છે ત્યારે નંબર ઓફ બાળકો એવા હોય છે કે જેના સૌથી ઓછા માર્ક ગુજરાતી ભાષામાં હોય છે. તો એ જ કારણ રહ્યું છે કે આ વખતે વિધાનસભાની અંદર બિલ લાવવામાં આવ્યું છે અને જે શિક્ષકો છે શિક્ષકોની જવાબદારીને ફરજિયાત બનાવવામાં આવી છે. કેમ કે જ્યારે વાત કરવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓના સિંચનની તો ત્યાં જે પ્રથમ જવાબદારી છે તે શિક્ષકોની શાળાઓની આવતી હોય છે. તો એ જ કારણ છે કે શિક્ષકો માટે જે આ કહી શકાય ક્યાંક ને ક્યાંક કમ્પલ્શન બનાવવામાં આવ્યું છે અને હવેથી એટલે કે જે શૈક્ષણિક વર્ષ શરૂ થશે ત્યારથી ગુજરાતી ભાષાને ધોરણ 1-8માં ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેને લઈ અને સતત રાજ્ય સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાના નિયામકો છે તેના દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે અને પહેલી વખતે, બીજી વખત અને ત્રીજી વખત એ રીતે અલગ અલગ પ્રકારે દંડની જોગવાઈ પણ છે. 50,000થી લઈ અને 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. અને જો તેમ છતાં પણ કોઈ પણ શાળાઓમાં સતત આ પ્રકારે નજરઅંદાજ કરતી શાળાઓ જોવા મળશે તો તેમની માન્યતા રદ કરવા સુધીના પગલાં છે તે પણ સરકાર ભરશે. તે પ્રકારની જે જોગવાઈ છે તે આ બિલમાં કરવામાં આવી છે. સવારે 10 વાગે બિલ ટેબલ પર મૂકવામાં આવશે. પ્રથમ કહી શકાય કે બિલ પર જ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે 2 વાગ્યાની આસપાસ આ જે બિલ છે તે સર્વાનુમતે પારિત થઈ શકે છે. પક્ષ વિપક્ષ આ બિલ ઉપર ચર્ચા કરશે અને ત્યારબાદ આ જે બિલ છે તે કાયદો બનાવવા માટે રાજ્યપાલ તરફ જશે. પરંતુ ગુજરાતમાં પહેલી વખતે કોઈ ભાષા છે, ગુજરાતી ભાષા છે, તેને ફરજિયાત કરવા માટે બિલ આવી રહ્યું છે. કિંજલ, એક વાત એ પણ કરો કે જે રીતે શક્યતાઓની વાત કરીએ તો લાગે છે કે ન માત્ર ગુજરાત બોર્ડમાં પરંતુ કેન્દ્રનું બોર્ડ હોય કે આંતરરાષ્ટ્રીય બોર્ડમાં પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણી રહ્યા છે. શું આ બોર્ડમાં પણ આ નિયમ લાગુ પડશે? દેખો, તમામ બોર્ડો એટલે જે રીતનો કાયદો છે, કાયદામાં એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત બોર્ડ સહિતના જે તમામ બોર્ડ છે ત્યાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત છે. હજુ સુધી સીબીએસઈ બોર્ડ હોય કે અન્ય બોર્ડ હોય આના દ્વારા કોઈ સીધો વિરોધ કરવામાં એટલે પણ નથી આવ્યો, કેમ કે હજુ સુધી કાયદાના ફોર્મમાં તમામ જે મુદ્દા આવ્યા નથી. પરંતુ જો સીબીએસઈ બોર્ડની પણ વાત કરવામાં આવે, સીબીએસઈ બોર્ડના પણ જે કરિક્યુલમ હોય છે તે કરિક્યુલમની અંદર લેંગ્વેજ જે સ્ટેટ પ્રમાણે જે એની લેંગ્વેજને શીખવાડવામાં પણ આવે છે, ત્યારે સીબીએસઈ બોર્ડ હોય કે ઇન્ટરનેશનલ બોર્ડ હોય તે પણ આ બાબતનો સ્વીકાર કરે તેવું પણ લાગી રહ્યું છે. એટલે કે ન માત્ર ગુજરાત બોર્ડ પરંતુ સીબીએસઈ બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ તમામની અંદર હાલમાં તો આ કાયદો લાગુ પડશે ધોરણ 1-8 માટે તેવું લાગી રહ્યું છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આજે મહત્વપૂર્ણ દિવસ રહેવાનો છે ગુજરાતી ભાષા માટે પણ, કેમ કે સરકાર હવે એક નવું જ વિધેયક લાવીને નવો કાયદો બનાવવા જઈ રહી છે કે 1-8 ધોરણ સુધીમાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત હશે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગુજરાતના શિક્ષણ વિભાગે ફરીવાર વર્ષ 2019માં લાગુ કરેલી પોલિસી ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમલ કરવાનો ફેંસલો કર્યો છે. હવે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને 35% ઓછા માર્ક આવશે તો તેમને નાપાસ જાહેર કરાશે, તેમને આગળના વર્ગમાં ચઢાવવામાં નહીં આવે. કોરોના કાળમાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલવા માટે નિર્ણય બદલ્યો હતો અને ત્યારબાદ સરકારે ધોરણ 1-8 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. રાજ્ય સરકારનો નિર્ણય 54,000 શાળાના 19,80,000 વિદ્યાર્થીઓને લાગુ પડશે.